ડોડા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડોડાના થાયરી ગામમાં વાદળ ફાટતા 6 લોકોના મોત થયા છે, જ્યારે વાદળ ફાટવાથી ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. એનડીઆરએફની ટીમે 9 લોકોને બચાવી લીધા છે, જો કે હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો માટે વ્યવસાયિક રીતે લાભદાયી સાબિત થયો છે. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયોની જાહેરાત થકી 10 કરોડ રૂપિયાની કમાણી પણ તે લોકોએ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આકાશવાણી પર દર મહિને મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરે છે. પીએમ આ કાર્યક્રમના માધ્યમથી દેશની જનતાને જાગૃત કરવાનું કામ તો કરે જ છે, સાથે જ આનાથી આકાશવાણીને પણ મોટી રકમ મળે છે. સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે લોકસભામાં આનાથી જોડાયેલ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમથી આકાશવાણીને 10 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં મન કી બાત કાર્યક્રમથી આ કમાણી થઈ છે. રાજ્યવર્ધનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે 2015 અને 16 નાણાકીય વર્ષમાં આકાશવાણીને મન કી બાત કાર્યક્રમ હેઠળ 4.78 કરોડની જ કમાણી થઈ હતી, જ્યારે 2016 અને 2017 નાણાકીય વર્ષમાં કમાણી વધીને 5.19 કરોડની થઈ છે. જણાવી દઈએ કે 26 મે 2014 વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ 3 ઓક્ટોબરે મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ મોદી દર મહિનાના કોઈ રવિવારે આ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરે છે. મોદી આજ સુધીમાં 33 વખત મન કી બાત કાર્યક્રમનું સંબોધન કરી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.